આ વર્ષે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે એક તરફ કુદરતનો માર્ગ તો બીજી તરફ સરકાર અને વીમા કંપનીઓની દાદાગીરી કુદરતના માલના હિસાબે તૈયાર પાક હતો તેની ઉપર ત્રણ ત્રણ વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે અને તમામ જાતનો પાક નિષ્ફળ ગયો છે ઘણી જગ્યાએ સો ટકા પાક નિષ્ફળ ગયો છે તેમાં પણ આ વર્ષે કપાસની હાલત ખૂબ જ ખરાબ છે જે પાક તૈયાર હતો અને તેની ઉપર વરસાદ પડતા તૈયાર કપાસના ઝીંડવા બગડીને ખરાબ થયેલ હતા અને પાક નિષ્ફળ ગયો હતો તેમાં પણ સરકાર દ્વારા અને વીમા કંપની દ્વારા કોઈ પણ જાતની સહાય કરવામાં આવી નહીં આવતા ખેડૂતોને પાયમાલની આરે આવી ગયા છે ત્યારે જેતપુરના પીઠડીયા ગામના ખેડૂતે વાવેલ કપાસમાં હવે ગુલાબી ઇયરો આવી જતા રહ્યા સયો રહ્યો સયો પાક પણ પતી ગયો હતો જેને લઈને આ ખેડૂતને તેના ખેતરમાં હવે ફક્ત કપાસના બાલી ગયેલ છોડ જ બાકી વધ્યા હતા ત્યારે ખેડૂતને તેના ખેતરમાં પશુઓને ચરિયાણ માટે છોડી મૂકવામાં આવ્યા હતા અને ખેતરોમાં ચરિયાણ કરી મૂકવામાં આવ્યું હતું સાથે રોષે ભરેલ ખેડૂતોએ અહીં બાકી વધેલ કપાસના છોડને ઉખાડીને તેનો ઢગલો કરી તેમાં એક માણસને ઊભો રાખીને વીમા કંપની તરીકે બતાવીને વીમા કંપનીના પ્રતિકાત્મક રીતે સરગાવી હતી અને આ વીમા કંપની અને સરકાર હાય હારના નારા લગાવ્યા હતા સુરેશ ભાલ્યા જડએસટીવી જેતપુર પહેલાં પાણી જાજુ લાગી ગયું હતું ત્યાર પછી અત્યારે એમાં જે ફાલ લાગેલો છે તેમાં ગુલાબીયરનો ઉપદ્રવ વધારે હોવાથી કપાસ કાઢીને અત્યારે સરકારને અને વીમા કંપનીને એક મેસેજ દેવામાં આવે છે કે તમે બને એટલું વહેલી તકે ટકાવારી મુજબ જે નુકસાની થાય એનું સર્વે કરીને પછી યોગ્ય વળતર આપો અને વેલામ વહેલી તકે આપો ખેડૂતોને ખેડૂતોને કોઈ પણ જાતના પેકેજની જરૂર નથી ખેડૂતો પોતાનો હક વીમા કંપની પાસે માગે છે તમારી પાસે નથી માગતી છતાંય તમે લોલીપોપ સ્વરૂપે પહેલાં ત્રણસો ને પંચાણું કરોડ આપ્યા સાતસો કરોડ આપ્યા પછી સાડત્રીસો ને પંચાણું કરોડનું પેકેજ જાહેર કર્યું એ પેકેજમાંય આજ સુધી એક પણ ખેડૂતને નયા પૈસાના કોઈના ખાતામાં જમા થયા હોય તો બતાવો ખાલી ને ખાલી માત્ર ને માત્ર આવા લોલીપોપ દેવાનું બંધ કરો વીમા કંપનીઓ કોઈ આપણે માસીની દીકરી નથી એને તમારે પ્રેશર કરવાનું છે ખેડૂતોએ પ્રીમિયમ કપેલું છે એના હકના પૈસા માગે છે દેવામાં શું તકલીફ પડે છે નહીં તો એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દો કે જગન્નાથ તાતને કોઈ પણ વસ્તુનો વીમો નહીં મળે તો માગણી મૂકી દઈએ અમે યાર આ અમારે કાયમી ઉઠીને આ એક જ માથાકૂટ કરવાની કે વીમા કંપની તમે સર્વે કરવા આવો તમે સર્વે કરવા આવો અને સરકારી આંકડા એકસો ચાલીસ ટકાના આજ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનામાં જાહેર થઈ ગયેલા છે તો સર્વે કરવાનો આવતો જ નથી પચીસ ટકા વીમો તો વીમાની પોલિસીમાં છે કે એકસો ચાલીસ ટકા વરસાદ પડે તો પચીસ ટકા વગર સર્વે કરીને ખેડૂતને દઈ દેવા જોઈએ તો દાહ ટકાએ કોઈને નથી આપ્યા તો પ્રીમિયમ હું કામ મને લ્યો આ વર્ષની અંદર મોસમી વરસાદ અને વરસાદને ખેંચતાં ખેડૂતોની હાલત બહુ જ ગંભીર બાબ થઈ છે હાલત ખરાબ થઈ છે અને ખરેખર સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવે છે અને અમુક સરકારના પ્રતિનિધિઓ સંસદ સભ્ય ધારાસભ્ય પણ એવું કહે છે કે આ વર્ષની અંદર ફેલ છે અને ખરેખર વીમો મળવો જોઈએ સરકાર પણ પોતે એવું સ્વીકારે છે ક્યાંક ને ક્યાંક સહાય આપીને કે ખરેખર આ વર્ષ નબળું છે એટલે સહાય કરે છે તો વીમા કંપનીને કેમ આ દેખાતું નથી વીમા કંપની કેમ આની અંદર આવતી નથી આગળ કપાસ ફેલ છે મગફળી ફેલ છે શિયાળુ પાકનું વાવેતર કરવાની સ્થિતિ છે પણ ખેડૂપ પાકના પૈસા નથી ખેડૂતો પાસે જો સો ટકા વરસ ફેલ છે તો વીમો કેમ નથી આપતી પચાસ પોઈન્ટ ચાલીસ ટકા પ્રીમિયમ ઉઘરાવામાં આવે છે અમે ખેડૂત સમાજ વતી ઘણી વખત સરકારને રજૂઆત કરેલી છે કે તમે ડાયરેક્ટ આ પોઈન્ટ ચાલીસ ટકા પ્રીમિયમ નાખી દો તમારા મત એટલા વધી જાય તમને એમને ખેડૂતો મત દે કારણ કે પચાસ ટકા ઉપર કોઈ અત્યાર લગીમાં વીમો નથી આવ્યો તો આટલા બધું પ્રીમિયમ ભરવાનું કારણ શું એટલે અમને એવું લાગી રહ્યું છે કે વીમા કંપની અને સરકાર બેની સાઠગાંઠ હોય અને વીમા કંપની જાણે એને કમિશન આપતી હોય એવું લાગી રહ્યું છે હવે ખુલ્લા આમ કહી શકીએ છીએ કે કમિશન આપતી હોય કારણ કે આટલો આટલો વિરોધ થાય કાયમી તમે જુઓ છાપાની અંદર ન્યૂઝ ચેનલની અંદર ન્યૂઝ ચેનલ વડે કાયમી ડિબેટો ઓકવે છતાં પણ વીમા કંપનીનું પાણી નથી હલતું આની પાછળ કોણ ઊભું છે આ ગુજરાતને શું વીમા કંપની ચલાવી રહી છે સરકાર ચલાવી સમજાતું નથી આટલા એટલા વિરોધ ખેડૂતો પોતાનો પાક સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલમાં કાયમી કાઢતા એ બતાવે છે છાપામાં કાયમી વિરોધ થાય છતાં પણ કંઈ બોલતા નથી એટલે આગળના સમયની અંદર જો વીમા કંપની સોય સોકે ટકા વીમો નહીં ચૂકવે તો ખેડૂતો પોત પોતાનો જે પાક કાઢી અને આવી રીતે વીમા કંપની પુત્રનું દહન કરશે તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શા માટે વિરોધ હતો ને સરકારને શું સંદેશો દેવામાં આવ્યો વિરોધ એટલા માટે હતો કે આ બધા આ આ ભાઈને વીસ વીઘાનો કપાસ છે અત્યારે તદ્દન ફેલ થઈ ગયો છે એટલે કપા બધું કાઢી નાખે છે એટલે અમે વીમા કંપનીનું પુતરું દહન કરી અને વિરોધ કરવામાં એવો આવ્યો કે વીમા કંપની સો સો ટકા વીમો ચૂકવી દે ને આગળના સમયમાં આ જ સ્થિતિને આજ આવી રીતનો વિરોધ ગામડે ગામડે